નમસ્કાર, અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા. આજે રાત્રે જ ટકરાઈ શકે છે વાવાઝોડું. રાત્રે 8 થી 10 વાગ્યા વચ્ચે ટકરાઈ શકે છે ટાઉતે વાવાઝોડું. 20 કિલોમીટરની ગતિથી તે આગળ વધી રહ્યું છે. વેરાવળથી અત્યારે 290 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે. તો દીવથી 250 કિલોમીટર દૂર છે વાવાઝોડું. દર કલાકે 20 કિલોમીટરની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. 165 કિલોમીટરની ઝડપથી અહીં પવન ફૂંકાઈ શકે છે, જે વધીને 185 કિલોમીટર સુધી થઈ શકે છે પવનની ગતિ. ધીમે ધીમે જેમ જેમ આ વાવાઝોડું ગુજરાતની નજીક આવી રહ્યું છે, ગુજરાતના વાતાવરણમાં મોટા પાયે ફેરફાર નોંધાઈ રહ્યા છે. ખાસ કરીને હાલ દરિયામાં કરંટ જેવી પરિસ્થિતિ પેદા થઈ ચૂકી છે. રાજ્યભરમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અને ભારે પવન જેવું વાતાવરણ સર્જાઈ ચૂક્યું છે. દરિયો ગાંડો તૂર થઈ ચૂક્યો છે, પરંતુ હાલ આ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે પણ તંત્ર એલર્ટ પર છે. જે સમય સામે આવી રહ્યો છે તે છે લગભગ રાત્રે 8 થી 10 વાગ્યા વચ્ચેનો, એટલે કે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યાની સમય મર્યાદા છે કે જેની અંદર ટાઉતે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા સાથે ટકરાઈ શકે છે. પરિસ્થિતિ વણસે નહીં તે માટે તંત્રએ તમામ કામગીરી કરી દીધી છે. એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમ પણ ખડે પગે તૈનાત છે. હાલ જે પ્રકારે અપડેટ સામે આવી રહી છે, વેરાવળથી 290 કિલોમીટર દૂર છે આ વાવાઝોડું અને દીવથી 250 કિલોમીટર દૂર છે વાવાઝોડું. ધીમે ધીમે તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. કોઈ પણ જાતની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. તો સાંજ સુધીમાં ટકરાઈ શકે છે આ ટાઉતે વાવાઝોડું. દીવથી 250 કિલોમીટર હાલ દૂર છે. દીવથી દક્ષિણ પૂર્વમાં આ વાવાઝોડું તે તરફથી આવી રહ્યું છે. 20 કિલોમીટરની ઝડપથી સતત આગળ વધી રહ્યું છે. 155 થી 165 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાવાનો અંદાજે 1.5 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની 44 ટીમ, એસડીઆરએફની 10 ટીમ તૈનાત છે. આર્મી, નેવી, કોસ્ટગાર્ડ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. તો પીજીવીસીએલની પણ 291 ટીમ તૈનાત કરવામાં આવી છે. જરૂરિયાત મુજબ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. લોકોને કોઈ પણ જાતની તકલીફ ન પહોંચે તે માટેની તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે. તો આ તરફ હવામાન વિભાગે મોટી આગાહી કરી કે દરિયાકાંઠે ગ્રેટ ડેન્જર પ્રવર્તી શકે છે. ગ્રેટ ડેન્જર એટલે કે મોટો ખતરો. કાંઠા વિસ્તારોમાં મોટા ખતરાની આગાહી કરવામાં આવી છે. એક એક મિનિટ ગુજરાત માટે હાલ આ પરિસ્થિતિને જોતા ખૂબ જ મહત્વની છે. તો હાલ રાજ્યના 18 બંદરો પર ગ્રેટ ડેન્જર સિગ્નલ છે. ભાવનગર, દહેજ, બગદલ્લા, ભરૂચ અને દમણ, દીવ, વેરાવળ, જાફરાબાદ, પીપાવાવ, વિક્ટર, પોરબંદર, ઓખા, સિક્કા, બેડી, નવલખી, ન્યૂ કંડલા, માંડવી અને જખૌ પર ગ્રેટ ડેન્જરના સિગ્નલ આપી દેવાયા છે. તો હાલ ગુજરાતના દરિયાકાંઠાની શું પરિસ્થિતિ છે? ભલે તે રાત્રે ટાઉતે વાવાઝોડું લગભગ 8 થી 10 ની વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાને ટકરાવવાનું હોય, પરંતુ તે પહેલા જ હાલ જે પરિસ્થિતિ પ્રવર્તી રહી છે તે વિશે વધુ વાત કરવા માટે સીધા જ અમારા સંવાદદાતા વિભુ પાસે અને પ્રણવ પાસે. વિભુ અમારી સાથે પોરબંદરથી જોડાઈ રહ્યા છે અને સાથે જ મારી સાથે જોડાઈ રહ્યા છે પ્રણવ. વિભુ, જે પ્રકારે પોરબંદરથી આજે ભાવનગર થઈને મહુવા પહોંચશે આ વાવાઝોડું, તે પ્રકારની પરિસ્થિતિ પેદા થશે તેવી આગાહી હવામાન વિભાગે પહેલાથી જ વ્યક્ત કરી છે, ત્યારે જાણવા માંગે છે હાલ પોરબંદરના દરિયાકાંઠાની શું પરિસ્થિતિ છે? જરણા, વાવાઝોડું છે તે હવે ધીમે ધીમે ગુજરાત તરફ પહોંચી રહ્યું છે અને ગુજરાત પર મહાસંકટ છે તે તોળાઈ રહ્યું છે. તેને લઈ અત્યારે તંત્ર છે તે એલર્ટ તો થઈ ગયું છે, પરંતુ સાથે સાથે હવામાન વિભાગ દ્વારા રેડ મેસેજ આપી દેવામાં આવ્યો છે તંત્રને, એટલે કે હવે તમામ પ્રકારની કામગીરી છે તે કરવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે. સાથે જ જ્યારે વાવાઝોડું છે તે 8 થી 10 કલાક, એટલે કે સાંજે 8 થી 10 ની વચ્ચે છે તે ગુજરાત નજીક છે તે આવી જશે અને જ્યારે લેન્ડ કરશે ત્યારે તેમની જે ગતિ છે તે 120 થી 130 ની સ્પીડે છે તે ગુજરાતમાં લેન્ડ કરશે અને ત્યારે ગુજરાતમાં 165 ની સ્પીડે
पवन की गति है फूकावानी है। दरियाई विस्तार जे तमाम विस्तारों त्या सूचनाओं आपी देवामां आवी छे अने ग्रेट डेन्जर सिग्नल लगावी देवामां आव्युं छे, एटले के भयवाहक सूचना ભયજનક પરિસ્થિતિનું સૂચન કરી રહ્યું છે। અત્યારે પોરબંદરની વાત કરીશું, આપણી સાથે છે ડેપ્યુટી કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારી વિવેકભાઈ ટાંગ। વિવેક, એ બતાવશો કે અત્યારે પોરબંદરમાં શું સ્થિતિ છે અને પુરવઠો કઈ રીતે તમે પૂરો પાડીશો, કારણ કે આ પરિસ્થિતિ છે તે વિકટ બનવા જઈ રહી છે। હાલ પોરબંદર જિલ્લાની અંદર જે 40-41 ગામો જે લો લાઈન એરિયા છે અને દરિયા કિનારાના છે એ બધા લોકોનું સ્થળાંતર છે એ કરી દેવામાં આવ્યું છે। અને આ 7,000-7,500 લોકો જે છે જિલ્લા વહીવટીતંત્રના સંકલનથી વિવિધ એનજીઓની હેલ્પથી આ તમામ જે લોકો છે એને સવાર સાંજ બપોર એ રીતે એને જમવાનું પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે અને એ લોકોને સીધું જમવાનું મળે એટલે ખીચડી શાક એવી વ્યવસ્થા લાઈવ અત્યારે ચાલી રહી છે। તમારી પાસે ખાસ કરીને જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે એટલે ઓક્સિજનની સપ્લાયની પણ જવાબદારી છે, તો આ ઓક્સિજનની સપ્લાયની જવાબદારી કઈ રીતે પૂરી પાડશો અને કઈ રીતે ઓક્સિજનનો પુરવઠો છે તે પણ પૂરો પાડવા માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે? હાલ આવી સ્થિતિને લઈને પોરબંદરમાં ઓક્સિજનની કોઈ પણ પ્રકારની કમી ન થાય એના આગોતરા રૂપે અમે 3 દિવસનો જે ઓક્સિજનનો પુરવઠો છે બફર સ્ટોક તરીકે રાખેલો છે અને લાઇટની કોઈ પણ એવી અવ્યવસ્થા સર્જાય તો એના માટે જનરેટર સેટ લગાડી એનું ચેકિંગ કરી દેવામાં આવ્યું છે, જેથી હોસ્પિટલ ઉપર સપ્લાય થતો ઓક્સિજનમાં કોઈ પણ ઇન્ટરપ્શન આવવાની કોઈ શક્યતા નથી અને લોકોને જાનહાનીમાંથી મુક્ત કરાવી શકાય છે। નાના ગામડાઓમાં વિકટ પરિસ્થિતિ છે, નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરી લીધું, પણ જે લોકો વસે છે અને કોરોનાથી પીડાઈ રહ્યા છે અથવા તો ત્યાં સારવાર ચાલી રહી છે, તો એ લોકોને ઓક્સિજન કઈ રીતે પહોંચાડશો? અત્યારે અમે પહેલેથી આગોતરું આયોજન કરીને જે સીસીસી કેન્દ્ર ખોલેલા છે કોવિડ કેર સેન્ટર, ત્યાં ઓલરેડી ઓક્સિજન સપ્લાય પહેલેથી જ આપી દેવામાં આવેલો છે, એટલે આ અને સતત અમુક અંતર ઉપર છે એ એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખવામાં આવી છે અને પહેલેથી જ એક લિસ્ટ આઉટ કરી લીધું છે કે ગામની અંદર પોઝિટિવ પેશન્ટને બધા કેટલા છે અને એના સતત સંપર્કમાં વહીવટીતંત્ર અને હેલ્થ સિસ્ટમ છે। તો આ તમામ તૈયારીઓ છે તે ઓક્સિજનની સાથે સાથે પુરવઠાની કરી લેવામાં આવી છે, રહેવાસીઓ પણ આપણી સાથે છે કે જે રોજે રોજ ચોપાટી પર આવતા હોય છે અને આજની સ્થિતિમાં શું જોવા મળી રહ્યું છે, કારણ કે હવે કરંટ ધીમે ધીમે દેખાઈ રહ્યો છે? જી, અમે દરરોજ આવીએ છીએ તો મોજા આજે જે ઉછળે છે એના કરતાં થોડા ઓછા હોય છે અને જે દરરોજ જે કલર હોય છે પાણીનો એ કલર ચેન્જ થઈ ગયો છે, દરિયામાં કરંટ પણ વધી ગયો હોય એવું દેખાય છે। તો દરિયાનો કલર પણ આપને બતાવવા માંગીશ કે જ્યારે પાણી છે તે વ્હાઇટ કલરનું હોય છે પરંતુ અત્યારે 3 કલરમાં પાણી જોવા મળી રહ્યું છે, જે કિનારા ઉપર છે તે વ્હાઇટ છે, અંદર ગ્રીન છે અને જે પાછળનો વિસ્તાર જોવા મળી રહ્યો છે પાણીનો તે બ્લેક કલરનો થઈ ગયો છે, એટલે કે જે વાવાઝોડાનું આ કરંટ છે તે કરંટ દરિયામાં જોવા મળી રહ્યું છે અને હવે ધીમે ધીમે બપોર બાદની જે પરિસ્થિતિ છે કે મહાસંકટ છે તે પહોંચી રહ્યું છે ગુજરાત તરફ અને તેના માટે તંત્ર સજ્જ થઈ ગયું છે। જી બિલકુલ, તંત્ર છે સજ્જ અને ન્યૂઝ 18 ગુજરાતી પણ છે સજ્જ, તમામ અપડેટ આપણા સુધી પહોંચાડતું રહેશે। વિભુ, આપ જોડાયેલા રહેશો આપણી સાથે, કીર્તિશ પણ સુરતથી જોડાઈ ગયા છે અને પ્રણવ પણ સોમનાથથી આપણી સાથે છે। પ્રણવ, જાણવા માંગીશું ત્યાં કેવી પરિસ્થિતિ છે, અગમચેતીના પગલાં કેવા લેવાયા છે સોમનાથમાં? અજરણા, પહેલા તો એ જણાવી દઉં કે જે રીતે વેરાવળમાં જ વહેલી સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો હતો, જે રીતે વાવાઝોડું અહીં આવી રહ્યું છે તેની પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે। હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે વેરાવળના જે રસ્તાઓ છે તે પહેલા વરસાદથી આ ભીંજાઈ ગયા છે, કારણ કે ઝરમર વરસાદ છે વહેલી સવારથી જ, વેરાવળ જે પંથક છે જે આસપાસનો જે વિસ્તાર છે તેમાં જોવા મળી રહ્યો છે, તો સાથે જે દરિયાઈ જે વિસ્તાર છે ઝરણા ત્યાં પણ પવનની ગતિમાં અહીં ફેરફાર જોવા મળી રહ્યો છે, જે ગઈકાલ રાત સુધીમાં જે દરિયો શાંત હતો પરંતુ તેની અસર અહીં જોવા મળી રહી છે, તેમાં મહદઅંશે કરંટ છે જોવા મળી રહ્યો છે, પરંતુ આપ જોઈ શકો છો કે આ જે વિઝ્યુઅલ જે દ્રશ્યો છે તેની અંદર આપ જોઈ શકો ઝરમર વરસાદ છે વહેલી સવારથી જ, વેરાવળ પંથક ગીર સોમનાથનું જે આખો પંથક છે તેમાં જોવા મળી રહ્યું છે। હવે જો વાત કરીએ કોસ્ટલ એરિયાની, તો કોસ્ટલ એરિયાની અંદર સરકાર તરફથી 1.5 લાખથી પણ વધુ લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, એનડીઆરએફની ટીમ હોય, એસડીઆરએફની ટીમ છે, એ તમામ ટીમો છે તૈનાત કરાઈ છે ગીર સોમનાથની અંદર। ખુદ જે પ્રભારી મંત્રી તરીકે જે સિનિયર કેબિનેટ મંત્રી છે, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાને જવાબદારી સોંપી છે, તે પણ કલેક્ટર સાથે અત્યારે સમીક્ષા કરી રહ્યા છે, તેમાં તમામ ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર છે, તો સાથે જ સમગ્ર ગુજરાતની અંદર સૌથી મોટું જે બંદર માનવામાં આવે છે ઝરણા તે છે પોરબંદર, સોરી વેરાવળનું બંદર માનવામાં આવે છે, તો વેરાવળ બંદરની અંદર મનાઈ રહ્યું છે કે 5,000થી પણ વધુ જે બોટ છે તેને લાંગરી દેવામાં આવે છે, તેને પાર્ક કરી દેવામાં આવી છે, પરંતુ સાથે જ્યારે હમણાં ન્યૂઝ નેટ તેના જે આગેવાનો છે માછીમારી સમાજના જે સાગર ખેડૂ છે તેને વાત કરી ત્યારે કહી રહ્યા છે
કે અમારી પાસે હવે જગ્યા ખૂટી પડી છે કે જે બધી બોટો આવી રહી છે તે બોટોને અહીં પાર્ક કરવા માટેની જગ્યા ખૂટી પડી છે, કારણ કે તમામ જે બોટો મદદરી હતી તે તમામ બોટોને પરત લાવવામાં આવી રહી છે. તો 500થી પણ વધુ બોટો એવી છે કે જેને માત્ર બહાર જે ખાડી છે ત્યાં તેને પાર્ક કરવામાં આવી રહી છે, અને મોટા નુકસાનની ભીતિ છે તે સાગરખેડુ સમાજ છે અહીં વ્યક્ત કરી રહ્યો છે. સરકાર તરફથી તે અપેક્ષા પણ રાખી રહ્યો છે, જો વાવાઝોડું અહીં આવે અને જો મોટું ઝાલમાલ નુકસાન કરે અને સાથે જ આ વ્યવસાયને પણ મોટું નુકસાન થશે તો તેને પણ વળતર આપવામાં આવે. તો સાથે જ સરકારે પણ પોતાની તમામ તૈયારીઓ છે બતાવી છે, સ્થાનિક કલેક્ટર તરફથી પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. એક અંદાજ પ્રમાણે અત્યાર સુધીનું જે અપડેટ આવી રહ્યું છે જણા 15,000થી પણ વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. પરંતુ ચોક્કસ વાવાઝોડા પહેલાંની જે અસર છે તે ગીર સોમનાથ જે પંથક છે તેમાં જોવા મળી રહી છે, અને તેને લઈને જ વાતાવરણમાં એકાએક પલટો છે અને ઝરમર વરસાદ છે તે વહેલી સવારથી જ આ રીતે અહીં આવી રહ્યો છે. પહેલો વરસાદ છે, વરસાદનો માહોલ છે. પ્રણવ જોડાયેલા રહેશો કીર્તેશ પાસે, જે સુરતમાં શું સ્થિતિ છે તે વિશે વાત કરીએ. કીર્તેશ, ત્યાંની પરિસ્થિતિ જણાવશો. બિલકુલ, અરબી સમુદ્રમાં ઊભું થયેલું ચક્રવાત, તાવતર ચક્રવાત ગણતરીના કલાકોમાં દક્ષિણ ગુજરાત પહોંચે તેવી શક્યતાઓ છે. થોડીક જ ક્ષણોમાં મહારાષ્ટ્રને પાસ કરીને ગુજરાત તરફ પતે તેને લઈને સુરતના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. મોડી રાત્રે વરસાદ બાદ વહેલી સવારથી દરિયા કિનારે દરિયો ભલે શાંત હોય પણ 20-30 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાઈ રહ્યો છે. ઝરમર ધીરીધારે વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું પ્રવેશે અને કોઈ ખાના ખરાબી ના સર્જાય તેના માટે દક્ષિણ ગુજરાતના તમામ કહી શકાય દરિયા કિનારે આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. સતત કહી શકાય કે વાતાવરણ પર નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને સુરત જિલ્લાના 41 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. 800 લોકો છે દરિયા કિનારે આવેલા જિંગમ ઉદ્યોગ સાથે જોડાયેલા, તેઓ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. એરાઉન્ડી ક્લોક પોલીસ સાથે એનડીઆરએફની ટીમ અને ખાસ કરીને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ દરિયા કિનારે સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. ખાસ કરીને આગામી ગણતરીના કલાકોમાં વાવાઝોડું જ્યારે અહીંથી પસાર થવાનું છે ત્યારે ધીરે ધીરે પવન પોતાની ગતિ વધારી રહ્યું છે. વરસાદ વધે તેવી શક્યતાઓ છે. સિટી વિસ્તારમાં ઝાડો પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. હોડી ઉતારી લેવામાં આવ્યા છે. એટલે કે તમામ પરિસ્થિતિને પહોંચી પડવા માટે તંત્ર સજ્જ છે. પણ કહી શકાય કે આગામી 3-4 કલાકમાં વાવાઝોડું દક્ષિણ ગુજરાતમાંથી પસાર થાય તેવી શક્યતાને લઈને તમામ તંત્ર એલર્ટ કરવામાં આવ્યું છે. ખાસ કરીને વધુ માહિતી માટે અપડેટ આપની પાસેથી મેળવતા રહીશું. પોરબંદર અને ભાવનગરની વચ્ચે દરિયાકાંઠાના વિસ્તાર પર આ વાવાઝોડું ટકરાય તેવી સંભાવનાઓ છે, ત્યારે સીધા જ સંવાદદાતા મયુર પાસે જે ભાવનગરથી જોડાઈ રહ્યા છે. મયુર, જાણવા માંગે છું ત્યાં કેવી પરિસ્થિતિ છે હાલ અને શું પગલાં લેવાયા છે? જી બિલકુલ જણા, તમને જણાવી દઉં કે ભાવનગર બન્યા જે કોસ્ટલ વિસ્તારના જે 48 ગામડાઓ છે તેમને હાઈ એલર્ટ ઉપર મૂકી દેવામાં આવેલા છે. નીચાણવાળા વિસ્તારો છે તેની અંદરથી લોકોને સ્થળાંતરિત કરી દેવામાં આવેલા છે. હાલ અમે ઘોઘા જેટી પર છીએ અને ઘોઘા જેટી પર હાલ તમે જે દ્રશ્ય જોઈ રહેલા છો તો જે સમુદ્ર છે તેની અંદર કરંટ છે તે જોવા મળી રહેલો છે. વિન્ડ સ્પીડ છે તે વધી ગયેલી છે, 70-80ની જે સ્પીડ છે તે જોવા મળી રહેલી છે. અને જે ધીમે ધીમે હવે જેમ જેમ વાવાઝોડું નજીક આવતું જાય છે તેમ તેમ આ જે સ્પીડ છે તે વધતી જાય છે. સાથે જ જો વાત કરીએ તો જે જેટી પર જે સિગ્નલ છે 9 નંબરનું સિગ્નલ છે તે લગાવી દેવામાં આવેલું છે. એટલે કે જે સિગ્નલ જે 9 નંબરનું લગાવવામાં આવેલું છે તે ખૂબ ભયાનક જે સ્થિતિ છે તે માટેનું આ સિગ્નલ છે તે લગાવી દેવામાં આવેલું છે. અને જે દરિયો ખેડનારા જે માછીમારો છે તેમને હાલ જે દરિયા કિનારે તેમની બોટ લાંગરી દીધેલી છે. સાથે જ જે અગરિયાઓ છે તેમને પણ સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરી દેવામાં આવેલા છે. નીતિ ગોહિલ આપણે અહીંના સંવાદદાતા મારી સાથે જે તેમની સાથે વાત કરીએ. નીતિન, ગ્રામ્ય વિસ્તારો અને તેની અંદર પણ ખાસ કરી અને જે દરિયા કિનારાના વિસ્તારો એની અંદર કેવી સ્થિતિ હાલ છે? જે ચોક્કસ મયુર, વાત કરીએ તો જે 4 તાલુકાના જે 34 અલગ અલગ જે ગામો છે તેમને તંત્ર દ્વારા તાકીદ કરી દેવામાં આવ્યા હતા. કલેક્ટરે ગઈકાલે પણ સમીક્ષા કરી છે. સીએમ જ્યારે ભાવનગર આવ્યા ત્યારે તમામ વસ્તુની જે ચકાસણી કર્યા બાદ ત્યારે 1,000થી વધુ લોકો છે તેને આઈડેન્ટિફાય કરવામાં આવ્યા હતા. તે લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવા માટેની તંત્ર દ્વારા ગઈકાલે મોડી રાત્રે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પરંતુ કંઈક ને કંઈક લોકોમાં પણ ડર છે કે પોતાના મકાનને જાનમાલનું શું થાય.
જિલ્લા દ્વારા 6 એવા પોઈન્ટ રાખવામાં આવ્યા છે કે જો સંભવિત આજે વાવાઝોડું છે આજના દિવસમાં જો ત્રાટકી શકે તો સુરક્ષિત 6 જગ્યા ભાવનગરમાં આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે. ત્યાં જે દરિયાકાંઠે જે લોકો રહેતા હોય છે તેમને તે જગ્યાએ સુરક્ષિત કરવામાં આવશે. ઓવરઓલ વાત કરીએ તો જે એનડીઆરએફની ટીમ છે તે અત્યારે સ્ટેન્ડ 2 છે તે મહુવા ખાતે રાખવામાં આવી છે અને કલેક્ટર દ્વારા તમામે તમામ એટલે કે વીજ પુરવઠો ના ખોરવાય અને જે હોસ્પિટલોમાં જે કોવિડના પેશન્ટો છે તેમના માટેની જે ઓક્સિજનની વ્યવસ્થા છે અને ડીજી સેટ એટલે કે જનરેટર સેટની વ્યવસ્થા છે તે પણ કરાવી દેવામાં આવી છે. જી મયુ જી બિલકુલ. તો 5 જેટલી એનડીઆરએફની જે ટીમ છે તે ભાવનગરની અંદર તૈનાત કરી દેવામાં આવેલી છે અને જે અલગ અલગ કોસ્ટલ એરિયા છે ત્યાં સ્ટેન્ડ 2 કરી દેવામાં આવેલ છે. સાથે જ સિનિયર કેબિનેટ મંત્રી ગણપત વસાવા એ આવી પહોંચશે. તેમને જવાબદારી ભાવનગર જિલ્લાની સોંપવામાં આવેલી છે. ભાવનગર જિલ્લાની જે સ્થિતિ છે તે વર્ષે નહીં તે માટે સિનિયર કેબિનેટ બિલકુલ તંત્ર સજ્જ છે. મયુર આ તરફ પ્રણવ કીર્તેશ પણ આપણી સાથે જોડાયેલા છે. તો પડપણની માહિતી અપડેટ આપણે દર્શકો સુધી પહોંચાડતા રહીશું. હાલ જે પ્રકારની પરિસ્થિતિ પેદા થઈ રહી છે તેને પહોંચી વળવા માટે તંત્ર તો સજ્જ છે જ, પરંતુ સાથે જે